નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે કોઈપણ ભૌતિક રાશિમાં આવતી ત્રુટિ છે એને ડેલ્ટા વડે દર્શાવી એવો અભ્યાસ કર્યો હતો. ધારો કે લંબાઈ એલ હોય અને માપવામાં જે કંઈ ત્રુટિ આવે એને આપણે ડેલ્ટા એલ વડે દર્શાવતા. આજે તેનાથી એક સ્ટેપ આપણે આગળ અભ્યાસ કરીશું કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય અને એમાં ત્રુટિ આવે તો એના સરવાળાને કારણે, બાદબાકીના કારણે પરિણામે ભૌતિક રાશિમાં કેવી રીતે ત્રુટિ ઉત્પડે. દાખલા તરીકે હું તમને કહું, એક લંબચોરસની પરિમિતિ તમે માપો તો એમાં આપણે લંબાઈ માપવી પડે, પહોળાઈ માપવી પડે. લંબાઈ માપવામાં ત્રુટિ આવશે, પહોળાઈ માપવામાં ત્રુટિ આવશે, પછી એની કિંમત તો સૂત્રમાં મૂકીને આપણે પરિમિતિ માપીએ તો પરિમિતિમાં ટોટલ ત્રુટિ કેટલી આવે એનું આપણે સૂત્ર મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય, એના માટે આપણે સરવાળાને કારણે ઉદ્ભવતી ત્રુટિનો અભ્યાસ કરવો પડે. એટલે અહીંયા આપણે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર પરિમિતિ એવું કોઈ વિશિષ્ટ એવું કોઈ સૂત્ર નથી લેતા, પણ એની પહેલાં એક જનરલ સૂત્ર લઈ લેતા કે બે ભૌતિક રાશિ છે, એક એ અને બીજી બે, બીજી બી, એ અને બી, બેનો સરવાળો કરવાથી પરિણામી ભૌતિક રાશિ ઝેડ પડે છે. હવે ઝેડ તો સૂત્રના કારણે મળશે, ડાયરેક્ટ આપણે માપી શકતા નથી. તો એમાં આવતી ત્રુટિ છે એ ડેલ્ટા એ હોય, બીમાં આવતી ત્રુટિ ડેલ્ટા બી હોય, તો ઝેડમાં આવતી ત્રુટિ કેટલી થાય એ આપણે આજે શીખવું છે. તો અહીં સૂત્ર છે એ પ્લસ બી બરાબર છે, એમાં આવતી ત્રુટિ છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. એવી જ રીતે બીનું જ્યારે માપન કરતા હોય ત્યારે બીની બદલે આપણને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ત્રુટિ સહિતનું માપ મળે છે. તો આ એ અને બીમાં જે ત્રુટિ આવે એને કારણે જે પરિણામી ભૌતિક રાશિ જોઈ છે એમાં પણ ત્રુટિ આવશે. એટલે ઝેડની બદલે આપણને હકીકતમાં એનું માપ મળશે ઝેડની જગ્યાએ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો આ ડેલ્ટા ઝેડ છે એ પરિણામી ભૌતિક રાશિમાં આવતી ત્રુટિ થઈ, જે આપણે આજે સૂત્ર મેળવવું છે. તો આ ઝેડની અંદર જે ડેલ્ટા ઝેડ જેટલી ત્રુટિ આવવાની છે એનું સૂત્ર મેળવવા માટે આપણે શું કરવું પડશે, મૂળ ભૌતિક રાશિનું સૂત્ર આ છે એ પ્લસ બી બરાબર ઝેડ, તો એની જગ્યાએ આપણે માપન કર્યું એ પ્લસ ડેલ્ટા એ, એટલે એની જગ્યાએ મૂકી દેવાનું આપણે એ પ્લસ ડેલ્ટા એ, બીની જગ્યાએ મૂકી દેવાનું બી પ્લસ ડેલ્ટા બી, અને એને કારણે આપણને ઝેડની જગ્યાએ જે ભૌતિક રાશિ મળશે ઝેડની હોય પણ ત્રુટિ સહિતની ભૌતિક રાશિ હશે, એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ટૂંકમાં આ ઝેડ એ અને બી છે એની જગ્યાએ, એની જગ્યાએ ત્રુટિ સહિતનું માપ એ પ્લસ ડેલ્ટા એ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બીની જગ્યાએ એનું જે માપન કર્યું હોય આપણે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, અને ઝેડની જગ્યાએ મૂકી દેવાનું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. આ ત્રણેય કિંમત અહીં આપણે મૂકી દીધી છે, આના બરાબર આ સમીકરણ મળે. હવે અહીં પદોની ગોઠવણી કરીએ તો આ બી અને એ એક સાથે લખાય અને ડેલ્ટા એ અને ડેલ્ટા બી એક સાથે લખાય, એટલે અહીંયા પદોની ગોઠવણી કરી છે આપણે. આ બીને આગળ લઈ ગયા એટલે એ પ્લસ બી અને ડેલ્ટા એને બીની જગ્યાએ લઈ ગયા એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એવું આપણને મળે છે. એટલે આમ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આપણે સૂત્ર જાણીએ છીએ ઝેડ બરાબર એ બી છે, એટલે ટૂંકમાં એ બીની કિંમત અને આ ઝેડ બેની કિંમત સમાન છે, એટલે આના બરાબર આ હોય તો ઝેડ ડાબી બાજુથી ઝેડ અને જમણી બાજુથી એ પ્લસ બી કેન્સલ કરી નાખીએ તો વધે કેટલું, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ અને ડેલ્ટા બી વધે, ત્રણેયની આગળ પ્લસ ઓર માઇનસ આવશે. ડેલ્ટા ઝેડની આગળ એ પ્લસ ઓર માઇનસ આવશે, એ ડેલ્ટા એની આગળ એ પ્લસ ઓર માઇનસ આવશે અને ડેલ્ટા બીની આગળ પણ પ્લસ ઓર માઇનસ આવશે, એટલે ત્રણેય પદના આગળ જે નિશાની આવે છે પ્લસ ઓર માઇનસ એ કોમન નીકળી જશે, એટલે સૂત્ર આપણને ખાલી મળશે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે જે સૂત્ર હતું આગળ આપણે જોઈ ગયા, સૂત્ર ઝેડ બરાબર એ પ્લસ બી, એને કારણે એમાં આવતી ત્રુટિને કારણે ડેલ્ટા એ, બીમાં આવતી ત્રુટિ ડેલ્ટા બીને કારણે ઝેડમાં કેટલી ત્રુટિ આવે એનું સૂત્ર આપણે મેળવવાનું હતું. તો એ સૂત્ર આપણને મળી ગયું ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, એટલે એમાં આવતી ત્રુટિ બીમાં આવતી ત્રુટિનો સરવાળો થઈ
અને પરિણામી ભૌતિક રાશિમાં આપણને ત્રુટિ મળે છે. આ તો સરવાળાને કારણે આવતી ત્રુટિનું સૂત્ર મળ્યું. હવે ધારો કે બે ભૌતિક રાશિની બાદબાકી કરવાથી પરિણામી ભૌતિક રાશિ જે જ મળતી હોય આ સરવાળાનું સૂત્ર મળ્યું. બે ભૌતિક રાશિની ત્રુટિનો સરવાળો એ પરિણામી ભૌતિક રાશિમાં આવે. પણ બે ભૌતિક રાશિની બાદબાકીને કારણે પરિણામી ભૌતિક રાશિ મળતી હોય તો એમાં આવતી ત્રુટિ ડેલ્ટા ઝેડનું સૂત્ર શું થાય એના માટે પણ એ જ રીતે એની જગ્યાએ આપણે મૂકી દેવાનું એ પ્લસ માઇનસ ડેલ્ટા એ, બીની જગ્યાએ આપણે મૂકી દેવાનું બી પ્લસ માઇનસ ડેલ્ટા બી. બીની વચ્ચે માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની છે ને બીની આગળ છે, આ બી માઇનસ થશે. અહીંયા લખવાનું હોય પણ જગ્યા નથી એટલે નીચે લખ્યું છે એટલે અહીંયા માઇનસ બી પ્લસ માઇનસ ડેલ્ટા બી એટલે બી છે એ માઇનસ થશે. અને ઝેડની જગ્યાએ લખી નાખવાનું ઝેડ પ્લસ માઇનસ ડેલ્ટા ઝેડ. હવે આગળ કહ્યું તો એ જ રીતે આ પદોની ગોઠવણી કરો તો એ માઇનસ બી પ્લસ માઇનસ ડેલ્ટા એન પ્લસ માઇનસ ડેલ્ટા બી વધે. તો આ જમણી બાજુ એ માઇનસ બી અને ડાબી બાજુ ઝેડ બે સમાન છે એટલે અહીંથી ઝેડ કેન્સલ કરી નાખો તો અહીંથી એ માઇનસ બી કેન્સલ થઈ જાય એટલે વધે શું અંતે ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ માઇનસ ડેલ્ટા એ પ્લસ માઇનસ ડેલ્ટા બી. એટલે આ ઝેડ અને એ માઇનસ બી કેન્સલ કરી નાખ્યા તો અહીંયા વધ્યા પ્લસ માઇનસ ડેલ્ટા ઝેડ, અહીંયા વધે પ્લસ માઇનસ ડેલ્ટા એ અને અહીં વધે છે પ્લસ માઇનસ ડેલ્ટા બી. હવે પ્લસ માઇનસ કોમન કાઢી નાખો તો ફરીથી સૂત્ર તો આ જ મળવાનું છે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, ફરીથી જે સૂત્ર મળ્યું. એટલે આનો મતલબ એમ થયો કે તમે ભૌતિક રાશિનો સરવાળો કરો તોય ભલે, ભૌતિક રાશિની બાદબાકી કરો તોય ભલે, પણ એની ત્રુટિનો તો હંમેશા સરવાળો જ થાય. જો આ સરવાળાના કારણે આવતી ત્રુટિનું સૂત્ર છે અને આ બાદબાકીને કારણે ભૌતિક રાશિની બાદબાકીને કારણે પરિણામી ભૌતિક રાશિમાં આવતું ત્રુટિનું સૂત્ર છે. એટલે આમ એક જ સૂત્ર છે એ સરવાળા અને બાદબાકી બંને માટે લાગુ પડે છે. આ જે સૂત્ર મળ્યું એના ઉપર આધારિત એક ઉદાહરણ છે 2.8 એ પણ આપણે ગણી લઈ. પેલા રકમ જોઈ લઈ. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનનો અનુક્રમે, અહીં તાપમાનને સ્મોલ ટી વડે દર્શાવ્યું છે, T1 બરાબર 20 ડિગ્રી પ્લસ માઇનસ 0.5 ડિગ્રી, એટલે આ માપન છે ને એમાં આવતી ત્રુટિ છે. એવી જ રીતે બીજી વખત માપન કર્યું તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે ત્રુટિ બેમાં સરખી જ મળે છે 0.5 ડિગ્રી. હવે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. તાપમાનનો તફાવત લ્યો એટલે સ્પષ્ટ છે T2 - T1 આપણે કરવાનું છે, એટલે 50 માંથી 30 બાદ કરો તો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જવાબ આવશે. એ તો ક્લિયર છે, પણ આ નવું શીખવાનું છે ને આ ત્રુટિ. હવે અહીંયા બે તાપમાનનો તફાવત લ્યો તો આપણને યાદ હોવું જોઈએ કે આ ત્રુટિનો તફાવત નથી લેવાનો. પણ ત્રુટિનો તફાવત લ્યો તો શું થાય, ત્રુટિની બાદબાકી કરો 0.5 - 0.5 તો ત્રુટિ 0 થઈ જાય. તો આવી રીતે ત્રુટિ 0 કરી શકાય નહીં. આપણને ખ્યાલ છે ભૌતિક રાશિનો સરવાળો થાય કે ભૌતિક રાશિની બાદબાકી થાય, ત્રુટિનો તો હંમેશા સરવાળો જ કરવાનો હોય. એ દાખલો આપણે ગણીએ એટલે ખ્યાલ આવશે. ઉદાહરણ 2.8 એ રકમ ફરીથી જોઈ જાય. એક તાપમાને પૂછે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, બીજું તાપમાને પૂછે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. બે તાપમાનનો તફાવત છે ને આપણે T' વડે દર્શાવીશું એટલે એ આપણે મેળવવાનું છે. અને એમાં આવતી ત્રુટિ છે 0 નહીં થાય, જે થાય એ આપણે મેળવવાની છે. અને આ પહેલા અવલોકનમાં જે પ્લસ માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ પહેલાં અવલોકનની ત્રુટિ છે. એવી જ રીતે બીજા અવલોકનની ત્રુટિ T2માં આવતી ત્રુટિને ડેલ્ટા T2 વડે દર્શાવી તો 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો આ રકમ થઈ. હવે પહેલાં તફાવત શોધવાનો કીધો છે એને T' વડે દર્શાવો. તાપમાનનો તફાવત T' બરાબર T2 - T1, એટલે આ T2 ને આ T1 બેની કિંમત મૂકી દઈએ તો 50 - 20 એટલે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ આ તાપમાનનો તફાવત મળ્યો. હવે એમાં ત્રુટિ કેટલી આવે છે એ આપણે શોધવું હોય તો ભલે ભૌતિક રાશિની બાદબાકી કરી, પણ ત્રુટિ છે એનો હંમેશા સરવાળો કરવાનો. એટલે અહીંયા ડેલ્ટા T1 અને ડેલ્ટા T2 બેનો સરવાળો કરો તો 0.5 ને 0.5 એટલે એક અડધું અડધું એક થાય અને આગળ પ્લસ માઇનસની નિશાની આવશે. ત્રુટી છે એ પ્લસ માઇનસ ગમે તે હોઈ શકે. એટલે આમ બે તાપમાનના તફાવતમાં આવતી ત્રુટી છે ડેલ્ટા T' એ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે પરિણામી માપ તમારે લખવું હોય T' પ્લસ માઇનસ ડેલ્ટા T' તો આમ લખાય 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ માઇનસ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ એનો જવાબ થાય. અત્યાર સુધીમાં આપણે
ભૌતિક રાશિના સરવાળાને કારણે અને ભૌતિક રાશિની બાદબાકીને કારણે આવતી ત્રુટિનો અભ્યાસ કર્યો. આગળ હવે એ જ રીતે આપણે ભૌતિક રાશિના ગુણાકારને કારણે અને ભૌતિક રાશિના ભાગાકારને કારણે મળતી ત્રુટિનો અભ્યાસ કરીશું. અને એ પણ એક જ સૂત્ર આવશે. સરવાળા બાદબાકીમાં જેમ એક સૂત્ર આવ્યું એમ ગુણાકાર ભાગાકાર માટે પણ એક જ સૂત્ર આવશે. ગુણાકારને કારણે આવતી ત્રુટિ અને ભાગાકારને કારણે આવતી ત્રુટિ. તો આપણે માત્ર ગુણાકાર કરી અને પરિણામી ભૌતિક રાશિ મળતી હોય એવું એક સૂત્ર લઈ લઈએ. દાખલા તરીકે હું તમને કહું, બળનું સૂત્ર છે એફ બરાબર એમ એ, તો દળમાં ત્રુટિ આવે, પ્રવેગમાં ત્રુટિ આવે, એને કારણે બળમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થશે એ જાણવું હોય તો એના માટે અહીંયા આપણે એક વ્યાપક સૂત્ર લીધું છે કે કોઈ ભૌતિક રાશિ એનો બી સાથે ગુણાકાર કરવામાં આવે અને પરિણામી ભૌતિક રાશિ ઝેડ મળતી હોય તો એના માપનમાં ત્રુટિ આવે, બીના માપનમાં ત્રુટિ આવે, તો એના કારણે પરિણામી ભૌતિક રાશિની ત્રુટિ કેટલી થાય એ સૂત્ર આપણે મેળવવું છે. તો અહીં એમાં આવતી ત્રુટિ છે એને આપણે એ પ્લસ માઇનસ ડેલ્ટા એ વડે દર્શાવીશું. બીમાં આવતી ત્રુટિ છે એ બી પ્લસ માઇનસ ડેલ્ટા બી વડે દર્શાવીશું. અને એને કારણે ઝેડને બદલે આપણને જે માપ મળશે એ ત્રુટિ સહિતનું માપ હશે, ઝેડ પ્લસ માઇનસ ડેલ્ટા ઝેડ. હવે શું કરવાનું છે, આ ત્રણેય એ બી અને ઝેડ ત્રણેયની કિંમત આ સૂત્રમાં મૂકી દેવાની છે. એની જગ્યાએ એ પ્લસ માઇનસ ડેલ્ટા એ, બીની જગ્યાએ બી પ્લસ માઇનસ ડેલ્ટા બી, અને ઝેડની જગ્યાએ ઝેડ પ્લસ માઇનસ ડેલ્ટા ઝેડ કિંમત મૂકી દીધી. હવે આ ડાબી બાજુનું પદ તો એમનેમ છે, પણ જમણી બાજુ બે પદનો ગુણાકાર કરો તો બે ગુણ્યા બે ચાર પદ મળે. એટલે પહેલાં વહેલા એનો ગુણાકાર બી સાથે થાય, પછી આ બીનો ગુણાકાર ડેલ્ટા એ સાથે થાય, પછી ડેલ્ટા બીનો ગુણાકાર એ સાથે થશે, અને સૌથી છેલ્લે ડેલ્ટા બીનો ગુણાકાર ડેલ્ટા એ સાથે થશે. આ રીતના લઈ શકાય, એનો ગુણાકાર બી સાથે, ડેલ્ટા એનો ગુણાકાર બી સાથે, પછી એનો ગુણાકાર બી સાથે, તો એનો ગુણાકાર આ સોરી ડેલ્ટા એનો ગુણાકાર તો આવી ગયો છે, ડેલ્ટા બીનો ગુણાકાર, અને ડેલ્ટા આ પછી ડેલ્ટા પહેલાં એનો ગુણાકાર અને બીનો ગુણાકાર કર્યો આપણે ડેલ્ટા એ સાથે. ફરીથી એક વખત જોઈ લઈએ કઈ રીતે ચાર પદ એવા છે. એનો ગુણાકાર કર્યો છે બી સાથે, પછી ડેલ્ટા એનો ગુણાકાર કર્યો, એટલે ફરીથી એનો ગુણાકાર ડેલ્ટા બી સાથે, અને એનો પછી ડેલ્ટા એનો ગુણાકાર. ટૂંકમાં આ બે પદનો ગુણાકાર વારાફરતી આ બે પદ સાથે કર્યો, આ એનો બી સાથે અને ડેલ્ટા એનો બી સાથે, પછી એનો ડેલ્ટા બી સાથે અને ડેલ્ટા એનો ડેલ્ટા બી સાથે. આ રીતે ચાર પદ આપણને મળે છે. હવે આ ચાર પદમાંથી ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે ને એવું ગણવાના છે, આ પદ તો કાઢી નાખવાનું. શા માટે કાઢી નાખવાનું, કે આ બે સૂક્ષ્મ હોય, ડેલ્ટા એ એટલે સૂક્ષ્મ હોય, ડેલ્ટા બી એટલે પણ સૂક્ષ્મ હોય, એટલે બેનો ગુણાકાર કરો ને એટલે અતિ સૂક્ષ્મ થઈ જાય, અને એના માટે આ પદ છે એ બહુ ગણી નાખવાનું. આ પદ તો નીકળી ગયું. હવે બાકી જે પદ વધ્યું એ આ ત્રણ અને બે, ડાબી બાજુ બે પદ, જમણી બાજુ ત્રણ પદ વધ્યા, એ આપણે ફરીથી લખી નાખ્યું, આ પદ અવગણી નાખ્યું છે. હવે આ જે સમીકરણ છે એને આપણે ઝેડ બરાબર એ બી વડે ભાગી નાખીશું. ઝેડ બરાબર એ બી એટલે ડાબી બાજુ આપણે ઝેડ વડે ભાગાકાર કરીશું, જમણી બાજુ આપણે એ બી વડે ભાગાકાર કરીશું. તો ઝેડ છે આ બેના છેદમાં જાય, એટલે ઝેડના છેદમાં ઝેડ બરાબર એક થઈ જાય, પણ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ, આ ઝેડ બે ઉડાડવાના નહીં, એમ નંબરીએ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. એવી રીતે અહીંયા એ બીના છેદમાં એ બી એટલે વન થઈ જશે, પછી બી ડેલ્ટા એ ના છેદમાં એ બી, તો અહીં બી બી ઉડી જશે. આ એ બી છે આના છેદમાં લખો તો બી બી ઉડી જશે, પણ આ એ ઉડે નહીં, ડેલ્ટા આગળ લાગે ને એ પદ પછી છેદારે ઉડતું નથી. એટલે એવી જ રીતે એ બીના એ ડેલ્ટા બીના છેદમાં તમે એ બી લખો તો એ ઉડી જશે, પણ ડેલ્ટા બીના છેદમાં બી એમ નમ રહેશે. પછી આ વન છે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેન્સલ થઈ જાય, એટલે પરિણામે જે પદ વધે એ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ડેલ્ટા એના છેદમાં એ બરાબર ડેલ્ટા બીના છેદમાં બી. એટલે આ રીતે આપણને બે ભૌતિક રાશિના ગુણાકારને કારણે પરિણામી ભૌતિક રાશિમાં કેટલી સાપેક્ષ ત્રુટિ ઉદભવે એનું આપણને સૂત્ર મળી ગયું. અને આ સૂત્ર છે એ ભૌતિક રાશિના ભાગાકારને કારણે જે ત્રુટિ ઉત્પન્ન થાય એના માટે પણ આપણને કામ લાગશે. એટલે આ રીતે ચાર સૂત્રો અત્યાર સુધીમાં આપણે મેળવી લીધા છે, કે ભૌતિક રાશિના સરવાળા બાદબાકીના કારણે ઉત્પન્ન થતી ત્રુટિ અને ગુણાકાર ભાગાકારના કારણે ઉત્પન્ન થતી. હવે એક જ સૂત્ર આપણે મેળવવાનું બાકી રહ્યું છે કે કોઈ ભૌતિક રાશિનો ઘાત હોય, દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ઘનતા શોધો તો દળના છેદમાં કદ આવે, ને કદ એટલે દ,
લંબાઈનો ઘન, જો સમઘન હોય તો લંબાઈનો ઘન થાય, તો લંબાઈમાં માપનમાં ત્રુટિ આવે તો કદમાં કેટલી ત્રુટિ આવે, અથવા તો ક્ષેત્રફળની અંદર લંબાઈનો સ્ક્વેર હોય, લંબાઈમાં ત્રુટિ આવે તો એના કારણે ક્ષેત્રફળમાં કેટલી ત્રુટિ આવે એનું સૂત્ર મેળવવું હોય તો અહીંયા એક વ્યાપક કિસ્સો લીધો કે કોઈ ભૌતિક રાશિ એનો વર્ગ કરવાથી ઝેડ ભૌતિક રાશિ મળે, તો એમાં આવતી ત્રુટિ ડેલ્ટા એ હોય તો એના કારણે ઝેડમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય, તો એના માટે પહેલાં વહેલાં આપણે એ સ્ક્વેરનો મતલબ થાય એ ગુણ્યા એ, એટલે અહીં લખીને એ ગુણ્યા એ. હવે આ બે ભૌતિક રાશિ હોય એ બી એના ગુણાકારને પરિણામે ઝેડ ભૌતિક રાશિમાં આવતી ત્રુટિનું સૂત્ર આપણે મેળવી લીધું છે. આ સૂત્ર ઝેડ બરાબર એ બી, તો એનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે જ અહીંયા. હવે આ સૂત્રમાં ફેરફાર કેટલો કર્યો, બી હતો અને એની જગ્યાએ લઈ લીધો ઝેડ બરાબર એ ગુણ્યા એ, ઝેડ બરાબર એ ગુણ્યા એ, એટલે આ સૂત્ર જ અહીંયા લાગુ પડશે, પણ ફેર કેટલો પડી જશે, બી છે અહીંયા એ લેવાનો છે, એટલે આને આ સૂત્ર તમે લખી શકો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ડેલ્ટા એના છેદમાં એ, પણ બીની જગ્યાએ અહીંયા પાછો એ આવી ગયો છે એટલે ફરીથી ડેલ્ટા એના છેદમાં એ, આ બે પદ સમાન છે એટલે બે ગુણ્યા ડેલ્ટા એના છેદમાં એ થઈ જશે. એટલે આમ પરિણામી ભૌતિક રાશિમાં આવતી સાપેક્ષ ત્રુટિ છે એ એમાં આવતી ત્રુટિની ડબલ મેળી, ડબલ છે એટલા માટે મેળી કે ઘાત બે હતી, ઘાત બેને બદલે ત્રણ લીધી હોત તો અહીંયા ત્રણ મળત, એનો મતલબ શું થાય કે ઘાત ગણી ત્રુટિ મળે, અહીંયા જેટલી ઘાત હોય ને એટલા ગણી અહીંયા ત્રુટિ મળે છે. ધારો કે પી ઘાત હોય તો પી ગણી ત્રુટિ મળે, ક્યુ ઘાત હોય તો ક્યુ ગણી ત્રુટિ મળે, એટલે અહીંયા એવું વ્યાપક સૂત્ર લખ્યું છે કે ધારો કે કોઈ ભૌતિક રાશિ છે એ બીના ગુણાકાર અને સીના ભાગાકારથી મળે, તો એટલું તો ક્લિયર છે કે ત્રુટિની અંદર બધા પદોનો સરવાળો થશે, આ એ બે પદ છે, પણ ત્રીજું પદ આવતું હોય તો ડેલ્ટા સીના છેદમાં સી, એવી રીતે ત્રુટિનું પદ આવે, તો અહીંયા ત્રણ પદ છે એ બી અને સી, એટલે ડેલ્ટા એના છેદમાં એ, ડેલ્ટા બીના છેદમાં બી અને ડેલ્ટા સીના છેદમાં સી, એવી રીતે આપણને પદ મળ્યું. ગુણાકાર હોય કે ભાગાકાર હોય ત્રુટિમાં તો દરેક પદની આગળ પ્લસ જ નિશાની આવશે, પણ આમાં જે નવું શીખવાનું છે એ શું છે કે એમાં આવતી ત્રુટિ છે ને એની ઘાત પી છે એટલે પી ઘણી થઈ ગઈ, એવી રીતે બીની ઘાત ક્યુ છે એટલે બીની જે ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ એ ક્યુ ગણી થઈ ગઈ, અને સીની જે સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા સીના છેદમાં સી એ સીની ઘાત આર હોવાથી આર ગણી થઈ ગઈ, એટલે આમ ત્રુટિ છે ને ઘાત ગણી થઈ જાય. એના ઉપરથી આપણે એવો નિયમ યાદ રાખી શકીએ કે કોઈ પણ ભૌતિક રાશિ ઉપર જે ઘાતાંક છે એ ઘાતાંકને પરિણામે, પરિણામી ભૌતિક રાશિમાં આવતી ત્રુટિ છે ને સાપેક્ષ ત્રુટિ એ ઘાત ગણી હોય છે. આ જે સૂત્ર તૈયાર એના ઉપર આધારિત એક ઉદાહરણ આપણે ગણી જઈએ, ઉદાહરણ 2.11, બહુ સરળ ઉદાહરણ છે. ઝેડ બરાબર ચાર ભૌતિક રાશિ એ બી સી ડીને કારણે ઝેડ પરિણામી ભૌતિક રાશિ મળે, જ્યાં અંશમાં એની ચાર ઘાત છે અને બીની એક તૃતીયાંશ ઘાત છે, છેદમાં સી કાંઈ નહીં એનો મતલબ એક ઘાત છે, અને ડીની ત્રણ દૂતીયાંશ ઘાત છે. તો ઝેડમાં આવતી ત્રુટિ આપણે શોધવાની છે, તો ઝેડમાં આવતી સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ કેટલી થશે, તો કે એમાં બીમાં સીમાં અને ડીમાં ચારેયમાં જે ત્રુટિ આવે એના સરવાળા જેટલી, એમાં ડેલ્ટા એના છેદમાં એ બી, ડેલ્ટા બીના છેદમાં બી, સીમાં આવતી ત્રુટિ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા સીના છેદમાં સી, અને ડીમાં આવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ડીના છેદમાં ડી, પણ દરેકમાં ફેર ક્યાં પડી જશે, તો કે એની ઉપર ઘાત ચાર છે એટલે એની અસર છે ઘાતાંકની અસર એ ચાર ગણી થશે, ત્રુટિની આગળ ચાર આવશે, બીની સાપેક્ષ ત્રુટિ છે એની આગળ એક તૃતીયાંશ આવશે કારણ કે એની ઘાત એક તૃતીયાંશ છે, સીની ઉપર એક ઘાત છે એટલે એક આગળ તમે લખો કે ન લખો ગુણાકારમાં કાંઈ ફેર નહીં પડે, પણ ડીની જે સાપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા ડીના છેદમાં ડી એની ઉપર ડીની ઉપર ઘાત ત્રણ દૂતીયાંશ હતી એટલે એ ત્રુટિ છે એ ત્રણ દૂતીયાંશ ગણી થઈ જશે. આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ છે એની ત્રુટિ આપણે દર્શાવી શકીએ છીએ. તો ત્રુટિના ટોપિક્સ છે અહીં થાય છે.